નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેમનો ઉચ્ચાર દેશભર નહીં પરંતુ વિદેશમાં પણ ભારે જોવા મળી રહ્યો હતો. ત્યારે રાજકોટ શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં દિવાળી જેવો માહોલ છવાયો હતો. કોઈએ પોતાના વિસ્તારમાં રંગોળી બનાવી તો કોઈએ દીપ પ્રગટાવ્યા તો કોઈએ ફટાકડા ફોડીને આ દિવસને ભવ્ય રીતે ઉજવ્યો હતો. ત્યારે રાજકોટની એક મહિલા હેતા કાનાણી દ્વારા પોતાના જ ઘરે 2 દિવસની મહેનતથી અદ્ભુત ભગવાન શ્રી રામની ભવ્ય રંગોળી તૈયાર કરાઈ હતી. મારું નામ હેતા કનાની છે. હું ટેકોરા વેસ્ટ હિલ્સ રાજકોટમાં રહું છું અને આજના શુભ દિવસે જ્યારે આખો દેશ આ સારો દિવસ ઉજવી રહ્યો છે ત્યારે મને પણ એવો ચાન્સ મળ્યો છે કે હું મારા આર્ટ થ્રુ રામજન્મનું સેલિબ્રેશન કરું, જે મેં રંગોળી થ્રુ કરેલું છે. આ પર્ટિક્યુલર પિક્ચર એટલા માટે બીકોઝ આ પિક્ચરમાં મેં જે એક્સપ્રેશન્સ આપેલા છે એ લાઈક મારા હાર્ટમાં જે રામજીની ઇમેજ છે એને હું મારા બેસ્ટ ટ્રાયથી એઝ અ રંગોલી એઝ અ આર્ટ બધાની સામે લઈ આવવા માગું છું, એટલા માટે આ પિક્ચર સિલેક્ટ કર્યું. રંગોલી તો લાઈક હું લાસ્ટ 10 યર્સથી કરું છું અને એક્સપ્રેશન ઇઝ માય આઈ કેન સે માય ગુડ લક દેટ કમ્સ વિથ મી બીકોઝ આઈ એમ વેરી ગુડ એટ દેટ. તો એક્સપ્રેશન્સ ક્રિએટ કરવા માટે અને જ્યારે અંદરથી ભાવ આવે ત્યારે જ આવા એક્સપ્રેશન્સ ક્રિએટ થાય. તો આ પિક્ચર માટે તો મને એવું લાગે છે કે રામજી મારી સાથે રહ્યા છે. આ રંગોલી બનાવતા લાઈક એપ્રોક્સ 52 hours જેવો ટાઈમ લાગ્યો છે. 2 nights of constant awakening, without any break.